नमस्कार विद्यार्थी मित्रों, प्रदीप जोशी श्री सरदार पटेल एजुकेशन ट्रस्ट संचालित श्रीमती एमएस लखाणी कन्या विद्यालय धोरण 12 कॉमर्स आंकड़ा शास्त्र विषय में प्रकरण नंबर 5 विकलन प्रकरण में आपको हार्दिक हार्दिक स्वागत करूं छूं। विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपने विद्यार्थी मित्रों सादा दाखला गणित किया था। सादा दाखला में आपने फर्स्ट विकलन सेकंड विकलन ध्यान सुधी पढ़ गया था। विद्यार्थी मित्रों, आज आपणे હવે તો કે સાદા દાખલા વિભાગ સી ના 18-19-20 અને વિભાગ બી ના દાખલા બાકી છે। ત્યારબાદના આપણા દાખલા ગુણાકારના નિયમ અને ભાગાકારના નિયમ વાળા દાખલા કરવાના છે। તો ચાલો વિભાગ સી નો 18-19-20 અને વિભાગ બી ના જે ચોથો અને પાંચમો દાખલો બાકી છે એ પૂર્ણ કરી લઈએ। મિત્રો, 18મો દાખલો y 2x² + 5x² - 3 -5 - 3x² - 2 - 6x² - 5 - 10x -3 - -1 - 5 - 10x 3 - 2 - 6x² - 5 - 2 - 10x 3 - 2 - 6x² - 5 - 2 - 10x 3 - 2 - 8 - 5 - 3 - 10x 3 - 3 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1 - 1
करते हैं वो आपने द्वितीय विकलन के लिए, द्वितीय विकलन करिए लेकिन डी स्क्वेयर वाई छेद में डी एक्स स्क्वेयर छह दो बाईस दस एक्स ना दस ओछा आठ घात आगे आवशे ओछा त्रण एक्स की माथे माइनस त्रण माइनस है पंदर चार घात आगे आवशे एक्स की माथे माइनस चार माइनस है એટલે કે 12x 10 ઓછે ઓછે 8 દેવીને 24 x ની માઇનસ 4 વત્તે ઓછે ઓછા 15 4 60 x ની માથે માઇનસ 5 હવે તો કે ઘાત જે આપણી નીચી હતી એને ઉપર લઈ ગયા તો ઘાત માઇનસ હવે ઘાત માઇનસ થી આપણે પ્લસ કરવી હોય તો 12x 10 24 ના છેદમાં x ની 4 ઘાત ઓછા 60 ના છેદમાં x ની 5 ઉપર લઈ જાઓ એ વસ્તુ કેવી થઈ જશે આપણી માઇનસ થઈ જશે આપણી x ની માઇનસ એક દુત્યાંશ તો y માં હવે ફર્સ્ટ ટાઈમ વિકલન dy / dx ઘાત આગળ આવશે એક દુત્યાંશ x એક દુત્યાંશ માંથી એક બાદ કરો માઇનસ એક દુત્યાંશ આગળ આવશે x માઇનસ એક દુત્યાંશ માંથી એક બાદ કરવાનું છે એટલે એક દુત્યાંશ ના એક દુત્યાંશ x ના x પ્લસ આ લેવાનો 2 એકા 2 માઇનસ 2 વત્તે ઓછે ઓછા માઇનસ 1 ના છેદમાં 2 x 2 એકા 2 છેદમાં 2 આટલી વસ્તુ થઈ એક દુત્યાંશ x 1 માંથી 2 ગયા માઇનસ 1 ના છેદમાં 2 માઇનસ 1 ના છેદમાં 2 x ની માથે માઇનસ 3 ના છેદમાં 2 આટલી વસ્તુ ફર્સ્ટ ટાઈમ એકલ થયું હવે તેનું તેનું આપણે દ્વિતીય વિકલન કરવાનું છે તો દ્વિતીય વિકલન d સ્ક્વેર y છેદમાં dx સ્ક્વેર તો આ ઘાત આપણી એક દુત્યાંશ તો છે તે ઘાત આગળ આવશે માઇનસ એક દુત્યાંશ x ની માથે માઇનસ એક દુત્યાંશ માઇનસ 1 માઇનસ એક દુત્યાંશ તો વધુ તે માઇનસ 3 દુત્યાંશ આવશે એની માથે x ની માથે માઇનસ 3 દુત્યાંશ માંથી 1 બાદ કરવાનું વત્તે ઓછે ઓછા 1 એકા 1 2 2 4 x ની માથે 2 વરસા 2 એકા 2 છેદમાં 2 ઓછે ઓછે વત્તા 3 એકા 3 2 2 4 x ની માથે
माइनस त्रण बे एका बे छेदमां बे आटली वस्तु थई। हवे माइनस एक ना छेदमां चार ने आपणे ऋण मूकीए एक्स नी माथे घात माइनस एक माइनस बे माइनस त्रण ना छेदमां बे वत्ता त्रण ना छेदमां चार अने एक्स नी माथे माइनस पांच ना छेदमां बे आटली वस्तु। હવે ઘાતને આપણે માઈનસ વડે પ્લસ કરવી હશે તો એને એને મારે ક્યાં લઈ જવા પડશે છેદમાં x ની 1 ના છેદમાં 4 x ની 3 દ્વિતીયાંશ 3 ના છેદમાં 4 x ની માથે 5 ના છેદમાં 2 આ રીતે આપણે દ્વિતીય વિકલ પૂરું થઈ જશે મિત્રો। ત્યારબાદ આપણે 20મો દાખલો જેમાં સીમાંત ખર્ચ આપેલો છે સીમાંત ખર્ચ એટલે કે માત્ર એક વખત ઉકેલ c 0.0012x હોય ઓછા 0.18x વત્તા 25 એટલે કે આનું વિકલન કરો તો 2 ઘાત આગળ n ગુણ્યા 0.0012x ની માથે 1 ઘાત અહીંયા 1 ઘાત એટલે ગુણ્યા 0.18x ની 0 વત્તા 25 નું વિકલન 0 2 ગુણ્યા 0.0012 એટલે કે 0.0024x ઓછા 0.18 આટલું વિકલન આપણું પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો। આ તો યા ઉદાહરણ નંબર 8 સોરી વિભાગનો પ્રશ્ન નંબર 18 19 અને 20। હવે આ ઓ જ રાખો આપણે વિભાગ ડી માં આપણો પ્રશ્ન નંબર 3 સોરી પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 છે એ સૌથી પહેલા કિંમત જોઈ લઈએ ત્યારબાદ આપણે ઉદાહરણ 9 ના ગુણાકારનો નિયમ ભાગાકારના નિયમ વડે દાખલા કરીએ વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી નો આપણો ચોથો દાખલો y x નો ઘન -3x² -3x + 80 આટલું આપેલું છે અને dy dx -6 હોય તો x ની કિંમત આપણે અહીં શોધવાની દીધી છે તો સૌથી પહેલા આપણે dy dx સૌથી પહેલા વિકલન કરી નાખીએ x ઘન નું વિકલન થશે 3x² ઘાત આગળ આવશે અને અહીં ઘાત ઘટી જશે 2 3 6 x - 3x નું 3 અને 80 નું 0 3x² - 6x - 3 હવે આની જગ્યાએ કિંમત કેટલી આપી છે આપણે માઈનસ 6 આપેલી છે હવે તો કે માઈનસ 6 ના માઈનસ 6 બધામાંથી કોમન કાઢો કેટલા વધે છે કોમન 3 તો અંદર વધે છે x² - 2x - 1 3 ગુણાકાર આ બાજુ આવશે તો ભાગાકાર એટલે કે અહીંયા વધે છે x² - 2x - 1 3 2 6 એટલે આવે છે -3 = x² - 2x - 1 - 2 ઓલી બાજુ બરાબર ની જમણી સાઈડ જશે તો કેવા થઈ જશે પ્લસ થઈ જશે x² - 2x - 1 + 2 તો 0 = x² - 2x + 1 તો આ જે બચ્ચે 1 એકા 1 સરવાળો કરતા બી આવે 1 એકા 1 એટલે કે પૂર્ણ વર્ગ બતાવતી થાય છે પૂર્ણ વર્ગ બતાવતી એટલે કે 0 x x વર્ગ નું વર્ગમૂળ x માઇનસ ના માઇનસ છેલ્લા પદ નું વર્ગમૂળ 1 નું વર્ગમૂળ 1 માથે વર્ગ હવે બંને બાજુ વર્ગમૂળ કાઢતા વર્ગમૂળ કાઢો તો 0 નું વર્ગમૂળ 0 થઈ જશે અને અહીં x માઇનસ 1 નો સ્ક્વેર છે એનો માત્ર ખાલી x માઇનસ 1 માઇનસ 1 આ બાજુ આવશે તો પ્લસ 1 એટલે કે x બરાબર આપણી કિંમત થઈ છે 1 x ની કિંમત આપણે જે જોતી હતી એ x ની કિંમત આપણે મળી ગઈ છે વિદ્યાર્થી મિત્રો। આ રીતે આપણે વિભાગ ડી નો ચોથો દાખલો થયો હવે વિભાગ ડી નો પાંચમો દાખલો જેમાં તમને 4x ની 5 ઘાત વત્તા 3x ઘન વત્તા 2x સ્ક્વેર વત્તા 24 આખાના છેદમાં લસાઅ લઈને x સ્ક્વેર કરેલું છે તો બધાને સૌથી પહેલા આપણે લસાઅને છૂટો પર લખીએ 4x ની 5 ઘાત બધાને x સ્ક્વેર આપી દીધું 3x નો ઘન છેદમાં x સ્ક્વેર 2x² / x² વત્તા 24 / x² અહીંયા x 5 છે અહીંયા x 2 છે એટલે અહીંયા ઉડી જાય તો x કેટલા વધે છે આપણી પાસે 5 માંથી 2 તો ઉડી ગયા 3 વધે છે 4x ની 3 ઘાત x² ઉડી ગયા x² ઉડી ગયા એટલે કે 3x ઘન માંથી વર્ગ ઉડી ગયા તો ખાલી x વધે છે x² ઉડી ગયા ખાલી 2 વધે છે આમાં થોડું ઉડવા જેવું છે નહીં ઘાતને આપણે શું લઈ જશું ઉપર લઈ જશું એટલે કે 24x ની માઇનસ 2 આપો f x³ હવે આપણે f' 2 એટલે કે એક વખત વિકલન કરી x ની ખાલી કિંમત આપણે 2 મૂકવાની છે સૌથી પહેલા એક વખત વિકલન
चार तेरी बार एक्स नो वर्ग त्रण एक्स नो मीटर त्रण बे नो मीटर जीरो वत्ता माइनस बे आगर चौबीस एक्स नी माथे माइनस बे माइनस એટલે કે 12x વર્ગ વત્તા 3 વત્તે ઓછે ઓછા 24 દુ 48 x ની માથે માઇનસ 3 માઇનસ એટલે માઇનસ એટલે માઇનસ 3 હવે તો કે એને માઇનસ વડે ભાગતા એટલે ક્યાં લઈ જવું પડશે છેદમાં લઈ જવું પડશે 12x વર્ગ વત્તા 3 ઓછા 48 x નો ઘન આપણું f ડેશ x આવ્યું હવે x બરાબર આપણી કિંમત કેટલી છે 2 છે x ની કિંમત જગ્યાએ 2 મૂકી દો 12 કૌંસમાં 2 નો વર્ગ વત્તા 3 48 2 નો ઘન 12 2 નો વર્ગ એટલે કે 4 વત્તા 3 ઓછા 48 છેદમાં 8 એટલે કે 12 6 એટલે 48 વત્તા 3 8 6 48 6 48 ને 3 51 51 માંથી 6 બાદ કરો એટલે કે 45 જવાબ આપણને મળે છે તો આ આપણા જે સિમ્પલ દાખલા તરીકે મિત્રો એ સિમ્પલ દાખલો અહીં પૂરો થાય છે હવે આપણે ઉદાહરણ 9 અને વિભાગ B નો છઠ્ઠો દાખલો ગુણાકારના નિયમ પાડો છે એ સૌથી પહેલા આજે કરી લઈએ અને ગુણાકારના નિયમ સુધી આજે આપણે રાખીએ છીએ એટલે ગુણાકારનો નિયમ શીખી લઈએ પછી ભાગાકારનો નિયમ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું વિદ્યાર્થી મિત્રો તો ઉદાહરણ 9 આપણો ગુણાકારનો નિયમ પાડો છે એ સૌથી પહેલા આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકારનો નિયમ આવે છે ગુણાકારનો નિયમ આપણો જે છે એ કઈ રીતે છે સૌથી પહેલા ગુણાકારનો નિયમ સમજી લઈએ કે ગુણાકારનો નિયમ આપણે જ્યારે કરવો હોય ત્યારે dy / dx એટલે કે y બરાબર u / v આ સંકેતમાં હોવો જોઈએ u / v પહેલું પદ એને / બીજું પદ એટલે કે આનો જ્યારે નિયમ કરવો હોય ત્યારે સૌથી પહેલા પહેલા u થોડી જગ્યા છોડીને v પહેલા u પછી v મૂકો હવે u ની આરે અને v ની આરે u ની આરે તો કે dv / dx અને v ની આરે du / dx આમ આપણો ગુણાકારનો નિયમ થાય છે સાથે ભાગાકારનો નિયમ પણ ગુણાકાર ઉપરથી સમજાવી દઉં છું જેથી આગળના લેક્ચરમાં તમને વાંધો ન આવે ભાગાકારનો નિયમ સૌથી પહેલાનો ફોર્મેટ જેમાં અહીંયા u / v છે તો અહીંયા શું આવશે u ના છેદમાં v તો dy / dx અહીંયા સૌથી પહેલા કોણ હતું u એનું ઊંધું મૂકી દો v નું ઊંધું u નું ઊંધું v પ્લસ નો માઇનસ v નું ઊંધું u v ની આરે કોણ આવે du / dx અને u ની આરે dv / dx આખા ના છેદમાં 20 થાય આટલી વસ્તુ થાય છે ગુણાકારનો યાદ રહે તો ભાગાકારનો ઓટોમેટિકલી યાદ રહી શકે છે વિદ્યાર્થી મિત્રો આ દાખલા તમારા 3 માર્કમાં પૂછાઈ શકે ક્યારે 4 માર્કમાં પણ આવી શકે પણ એમાં થોડી રકમ મોટી પણ હોઈ શકે પણ અહીં વસ્તુ પહેલા જોતા જઈએ હવે સૌથી પહેલા y બરાબર u / v એટલે કે ધારો કે u બરાબર 2x નો વર્ગ વત્તા 3 છે અને v બરાબર 3x માઇનસ 2 છે તો આપણે સૌથી પહેલા દાખલો શરૂ કર્યું તો જેમાં u ને v આપણે u ને v જોતા હતા એ મૂકી દીધો સાથે એને du અને du dx કરવાનો છે અને dv dx કરવાનો છે જ્યારે આનો આટલો થાય ત્યારે ડાયરેક્ટ સીધું વિકલન તમે કરો 2 2 4x 3 નું વિકલન 0 એટલે કે du / dx એ કેટલા થાય છે આપડા 4x થઈ જાય છે આપણે અને dv / dx 3x નું વિકલન 3 2 નું વિકલન 0 એટલે કે dv / dx આપણું વિકલન થાય છે 3 થાય છે તો હવે આપણે ગુણાકારના નિયમ મુજબ મૂકી દઈએ ગુણાકારના નિયમ મુજબ dy / dx બરાબર v સોરી u / dv / dx + v into du / dx એટલે વસ્તુ થઈ તો સૌથી પહેલા u u કેટલા છે આપણા 2x નો વર્ગ વત્તા 3 છે આપણે u કેટલા છે આપણા 2x નો વર્ગ વત્તા 3 એને ગુણ્યા dv / dx dv / dx કેટલા છે આપણા 3 છે v v કેટલા આવ્યા 3x - 2 અને du / dx એટલે કે 4x
માત્ર સિમ્પ્લિફિકેશન માત્ર ખાલી આપણે સાદું આપવાનું છે સાદું કોપી જવાબ મૂકી દેવાનો છે આપણો જવાબનો પૂરો થઈ છે પહેલું પદ પહેલા પદ સાથે 3 2 6 x વર્ગ વત્તા 3 3 ને 9 4 3 12 x નો વર્ગ x ની એક x નો વર્ગ ઓછા 4 2 ને 8 x 12 x વર્ગ વત્તા 6 x વર્ગ 18 x વર્ગ ઓછા 8 x વત્તા 9 આપણો ગુણાકારના નિયમ મુજબ વિકલન પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો આપણો સંપૂર્ણ 3 માર્કનો દાખલો થઈ શકે ત્યારબાદ અહીં પણ આપણો ગુણાકારનો નિયમ આવે છે y બરાબર u ઇન્ટુ v એટલે કે u બરાબર 3x વર્ગ વત્તા 4x ઓછા 2 અને v બરાબર 3x વત્તા 2 તો du upon dx 3 2 6x 4x ના 4 2 નો 0 એટલે કે 6x વત્તા 4 આપણો d upon dx આવે છે અને dv upon dx 3x નું વિકલન 3 2 નો 0 એટલે કે ખાલી 3 આવે છે હવે ગુણાકારના નિયમ મુજબ dy upon dx એમાં u એને ગુણ્યા dv upon dx v એને ગુણ્યા du upon dx u u એટલે કેટલા છે આપણા 3x નો વર્ગ વત્તા 4x ઓછા 2 આ તો ખાલી u લખો એને ગુણ્યા dv upon dx એટલે કે 3 v v એટલે કે 3x વત્તા 2 છે અને 6x વત્તા 4 u upon dx 6x વત્તા 4 હવે તો કે માત્ર ગુણાકાર કરવાનો છે આપણે સૌથી પહેલા આટલા જ પદનો ગુણાકાર પછી આટલા પદનો ગુણાકાર 3 3 9x વર્ગ 3 4 12x 3 2 6 આટલી વસ્તુ થઈ ગઈ પ્લસ પછી કૌંસ ઉપર પાડી દઈશું 6x ગુણ્યા 3 36 ને 18x વર્ગ 6 2 12x વત્તા 4 3 12x 4 2 8 હવે કૌંસ ખુલ્લો કરી નાખો 9x વર્ગ વત્તા 12x ઓછા 6 વત્તા 18x વર્ગ વત્તા 12x વત્તા 12x વત્તા 8 એટલે કે 9x વર્ગ વત્તા 18x વર્ગ ટોટલ 27x તો વર્ગ 12x 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 12 તેરી ને 36x ઓછા 6 વત્તા 8 એટલે કે 27x નો વર્ગ વત્તા 36x વત્તા 2 આપણો ગુણાકારના નિયમ મુજબનો દાખલો અહીં પૂર્ણ થાય છે અને કોઈ આગળ વિકલન કરવાનું થતું નથી વિદ્યાર્થી મિત્રો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ગુણાકારના નિયમ અને સાદા દાખલા આપણા લેક્ચર નંબર 3 માં પૂર્ણ થાય છે આગળના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભાગાકારના નિયમ વાળા દાખલા કરવાના છે વિદ્યાર્થી મિત્રો તો આટલું વસ્તુ તમારી ફેરબુકમાં લખી રાખજો વિદ્યાર્થી મિત્રો આભાર